અમદાવાદમાં આગ લાગવાની ઘટના બની છે. ગુજરાત કોલેજ પાસે આ આગની ઘટના બની છે. મધુવન ફ્લેટના ચોથા માળે આગ લાગી છે. ફાયર વિભાગની ટીમ અત્યારે ઘટના સ્થળ પર છે. ફાયર વિભાગની 12 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે. આગ પર કાબુ મેળવવા માટેના હાલ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત કોલેજ પાસે આવેલ મધુવન ફ્લેટના ચોથા માળે આ આગની ઘટના બની છે. માધલપુર ગરનાળા પાસે ઇન્દર રેસિડેન્સ હોટેલ પાસે આ પ્રકારની ઘટના બની છે. અહીં મધુવન ફ્લેટ આવેલો છે, જ્યાં ચોથા માળે આગ લાગતાની સાથે અફરાતફરી મચી ગઈ. હાલ તો ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે. આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો શરૂ છે. ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકોમાં થોડી વાર માટે હોબાળો પણ મચી ગયો. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કુશાંક, શું અપડેટ? આગના ધુમાડા નીકળતા જે સાતમા અને આઠમા માળના રહીશો છે તેમણે બૂમાબૂમ કરી હતી, જેના કારણે ફાયર વિભાગની 12 ગાડીઓ છે તે અત્યારે ઘટના સ્થળ ઉપર છે. ન માત્ર 12 ગાડીઓ પણ તેમાં સ્નોર્કલ ક્રેન અને જે વિશાળકાય પંખો છે તેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ફાયર ઓફિસર છે તેને પંકજ રાવત, તેમને પણ ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર તમામ લોકોને નીચે ઉતારી લેવામાં આવ્યા છે. 10 માળના ફ્લેટ છે અને આગના ધુમાડા લાગવાના કારણે આજે ધુમાડાના ગોટા છે તે ઉપર સુધી દેખાયા છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં એક ભય જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર કોઈ જાનહાનિ નથી, તમામ લોકોને સલામત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા છે. પરંતુ કારણ કે રહેણાંક વિસ્તાર છે અને ભૂતકાળમાં આ પ્રકારની આગના કારણે ફાયર વિભાગની ધ્યાન બહાર દુર્ઘટનાઓ ઘટી ચૂકી છે, જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાની ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓ છે તે ઘટનાસ્થળ પર પહોંચીને આગ પરથી કાબુ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર કેબલમાં શોર્ટ સર્કિટ થયું હોવાના કારણે આગના તણખા થયા હતા ઘરમાં, અને તે બાદ ધુમાડા એકાએક નીકળતા ઘરના ફર્નિચરને પણ થોડું ઘણું નુકસાન થયું છે. અને જે ફ્લેટના રહીશો છે તે તમામ લોકો અત્યારે નીચે ઉતરી અને ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ કરતા હતા. પોલીસની મદદ હાલ લેવામાં આવી રહી છે. આભાર આપણો આ સમગ્ર માહિતી બદલ.